ટીચર સુધી એજ્યુકેશન આજના વિડીયોની અંદર આપણે જોઈએ ત્રણ વિષય પર્યાવરણ. પ્રથમ સત્રાંક નિદાન કસોટી 2020માં આજે તેનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. તો આજનો વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે મારી આ ચેનલ ઉપર નવા હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા. પ્રશ્ન પહેલો, નીચે આપેલા પ્રાણીઓનું તેમના રહેઠાણના આધારે વર્ગીકરણ કરો. અહીંયા હું તમને ડાયરેક્ટલી આન્સર જ આપું છું, એટલે તમારે અહીંયા હું વાંચતી નથી. તો સૌથી પહેલાં આવશે દરમાં કીડી, બીજું મંકોડ, માળામાં તો કબૂતર, ને પછી આવશે પોપટ. ઘરમાં ગરોળી અને વંદો. ત્યાર પછી આવશે પાણીમાં ડેડકો. આ છે શું છે તેના આન્સર છે બ. માગ્યા મુજબ જવાબ આપો. એક પેટી પેટથી સરકી શકે તેવા બે પ્રાણીઓના નામ લખો. તો જવાબ આવશે સાપ ને બીજું અળસિયું. દિવાલ પર ચાલી શકે તેવા બે પ્રાણીઓના નામ આવશે અહીંયા ગરોળી અને વંદો. રેડી? હવે ત્યાર પછી અહીંયા તમને કહી જ દીધું છે, મેં આપી દીધું છે. પ્રશ્ન બે, નીચે આપેલી ખાલી જગ્યા પૂર્ણ કરો. જવાબ, રણમાં મુસાફરી કરવા માટે ઊંટ. બે, પાણી અને જમીન પર રહી શકે તેવું પ્રાણી ડેડકો અથવા મગર. ઝાડ પર કુદાકુદ કરવી વાંદરો. ચાર, ખાલી જગ્યા એ નાના જીવજંતુને ઝાડામાં ફસાવે છે કરોળીઓ. આ છે ચાર આન્સર છે. આમાં તમે બીજાની અંદર ડેડકો અથવા મગર બંને લખી શકો છો. ત્યાર પછી પ્રશ્ન ત્રણ, નીચેના પ્રશ્નના ઉત્તર લખો. એક, વનસ્પતિના કોઈ પણ બે ઉપયોગો જણાવો. અહીંયા એક ફળ આપે છે, બે લાકડું આપે છે. પ્રશ્ન બે, ઘરની આજુબાજુ જોવા મળતા ચાર વનસ્પતિઓના નામ. હવે પેલું આવશે વડ, બીજું લીમડું, ત્રીજું પીપળું, ચોથું આસોપાલો. ઇરેસ કરીને અહીંયા તમને ફ્રીજ વસ્તુ લખી દઉં. આ સો પાલવ આ ચાર છે, એ શું આવે છે તો બીજાનો જવાબ આવે છે. ત્યાર પછી પ્રશ્ન ચાર, નીચેના વિધાનો સાચા છે કે ખોટા તેની નિશાની કરો. એક, ઊંટ પાણી પીધા વગર લાંબો સમય ચાલી શકે છે, સાચું. બે, દરિયામાંથી વરાળ બની ઊંચે આકાશમાં જાય છે, સાચું. આકાશમાંથી મોટી ટાંકી હોય છે, ખોટું. પાણીનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે, સાચું. પ્રશ્ન પાંચ, ખોરાક રાંધવાની રીતના બે વાનગીઓના નામ લખો. શેકવું, રોટલી અને રોટલો. તળવું તો વેફર અને ભજીયા. બાફવું બટાકા અને કારેલા. એક મિનિટ અહીંયા લખીશ દઉં તમને પહેલાની અંદર. એક શું આવશે, રોટલી અને રોટલા. બે, પૂરી ભજીયા. ત્રણ, બટાકા અને કારેલા.
ચાર થેપલા અને પરોઠા, આ છે એ ચારેય આન્સર છે. પ્રશ્ન છ, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે લખો. એક, ભાખરી કઈ રીતે બનાવવામાં આવે છે? જવાબ અ, શેકીને. બે, કઈ રીતથી બનાવેલા ખોરાક વધુ ખાવાથી સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડે છે? તળીને. ત્રણ, પહેલાંના સમયમાં નીચેનામાંથી શાના બનાવેલા વાસણો વપરાશમાં ન હતા? સ્ટીલના. પ્રશ્ન ચાર, નીચેનામાંથી કઈ શાકભાજી કાચી અને રાંધીને બંને એમ બંને રીતે ખાઈ શકો? બટાકા. પ્રશ્ન સાત, કોની પાસે ક્યારે જાઓ છો તે લખો. તમે ઉદાસ હોવ ત્યારે મિત્ર પાસે. બીજું, હું ભૂતકાળ વિશે જાણવા માગું છું. એકલું. અથવા તો અહીંયા તમે લખી શકો દાદી દાદા, દાદી અથવા દાદા. અહીંયા આવશે ખાનગી વાત, તો કે દાદા અથવા દાદી જે આવે. જ્યારે મારાથી કંઈ ખોટું થાય તો અહીં મમ્મી અથવા દાદા દાદી. હવે રહી પ્રશ્ન આઠ, નીચે આપેલા ચિત્રને આધારે ચાર વાક્ય લખો. તો ચાર વાક્ય છે, હું બોલું એ પહેલાં લખી જ આપું છું. અહીંયા અહીંયા છે ચિત્રમાં ડ્રોઈંગ રૂમ છે. બે, દાદા સોરી દાદી ચોપડી વાંચે છે. ત્રણ, દાદા ભાઈ સાથે રમે છે. ચાર, પપ્પા છાપુ વાંચે છે. આ ચાર વાક્ય છે. ત્યાર પછી પ્રશ્ન આઠ, બ, કૌંસમાં આપેલા યોગ્ય વિકલ્પ પસંદ કર્યો તો લખો. એક, પપ્પાની બહેનના પતિને શું કહેવાય? જવાબ ફુવા. બે, મમ્મીના ભાઈની પત્નીને શું કહેવાય? જવાબ મામી. ત્રણ, મોટા ભાઈની પત્નીને શું કહેવાય? ભાભી. મમ્મીની બહેનને શું કહેવાય? માસી. આ શું છે? તો કે મારા આન્સર છે. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.